भौतिक अवस्था ने आधार अपने त्रण प्रकार पड़ा था, घन, प्रवाही अने वायु, એટલે કે દ્રાવણની ત્રણ અવસ્થાઓ છે, ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા. તો એ જે દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ છે એનું આંતરિક રૂપાંતર કેવી રીતે થાય છે એના વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. આપણે ધોરણ 9 માં આ દ્રવ્યની અવસ્થાઓનું આંતરિક રૂપાંતરણ શીખી ગયા છીએ, તો આજે આપણે એનું થોડું રિવિઝન કરવાનું છે. બરાબર, કે દ્રવ્ય ટોટલ ત્રણ અવસ્થાઓ ધરાવે છે, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. આ ત્રણેય આંતરિક રૂપાંતર કેવી રીતે થાય છે, એટલે કે ઘનમાંથી પ્રવાહીમાં, પ્રવાહીમાંથી વાયુમાં, તેમજ ઘનમાંથી વાયુમાં આંતરિક રૂપાંતર કેવી રીતે થાય છે એના વિશેનો અભ્યાસ આપણે હવે કરવાનો છે. કે ઘનમાંથી તમે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કેવી રીતે કરી શકો છો, તો ઘનને તમે ગરમ કરો છો. ઘન પદાર્થ એટલે કે કોઈ પણ ઘન પદાર્થ લેવો, જેમ કે ખાંડ, એને તમે ગરમ કરો છો તો એ શું બની જાય છે, પ્રવાહી. આપણે ધોરણ 9 માં બરફનું ઉદાહરણ લીધું હતું કે બરફ હોય છે એને તમે ગરમ કરો છો તો એ પ્રવાહીમાં રૂપાંતર થાય છે, જેને આપણે શું કહીએ છીએ, ગલન, એટલે કે ઘનને ગરમ કરતા તે પ્રવાહીમાં રૂપાંતર પામે છે. આવી પ્રક્રિયાને આપણે શું કહેતા હતા, ગલન પ્રક્રિયા. આવી પ્રક્રિયાને આપણે શું કહેતા હતા, ગલન પ્રક્રિયા. બરાબર ને વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ બરફ પ્રવાહી સ્વરૂપમાં છે. બરાબર, બરફને ગરમ કર્યો તો એ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થઈ ગયું, તો એ પાણી બની ગયું. તો પાણીમાંથી વાયુમાં, એટલે કે પ્રવાહીને તમે ગરમ કરો છો, પ્રવાહીને ગરમ કરતા તે શેમાં રૂપાંતર થાય છે, વાયુમાં, એટલે કે પાણીને તમે ઉકાળો છો તો એ શું બની જાય છે, બાષ્પ, વરાળ બની જાય છે. એનું કયું સ્વરૂપ છે, વાયુ સ્વરૂપ છે. એટલે પ્રવાહીને વાયુમાં ફેરવવા માટે આપણે શું કરવું પડે, બાષ્પીભવન. બાષ્પીભવન એ તો બધાને ખ્યાલ જ છે કે ઘરગથ્થુ જીવનમાં તમે કેટલાક ઉદાહરણો એના જોઈ શકો છો કે કપડાં તમે સૂકવો છો તાર ઉપર તો એ ઝડપથી સુકાઈ જાય છે, કે પ્રવાહીનું એની અંદર જે પાણી રહેલું હોય છે એનું બાષ્પીભવન થઈ જાય છે અને એ વાયુમાં રૂપાંતર થઈ જાય છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો, એટલે કે પ્રવાહીને ગરમ કરો તો એ વાયુમાં રૂપાંતર થાય છે, અને વાયુને તમે ઠંડુ કરો તો એ પ્રવાહીમાં રૂપાંતર થાય છે. વાયુને ઠંડુ કરતા તે પ્રવાહીમાં રૂપાંતર થાય છે. આવી પ્રક્રિયાને તમે સંઘનન અથવા પ્રવાહીકરણ પણ કહી શકો છો. આવી પ્રક્રિયાને સંઘનન અથવા પ્રવાહીકરણ પણ તમે કહી શકો છો. તેમજ પ્રવાહીને તમે ઠંડુ કરો તો એ શેમાં રૂપાંતર થઈ જાય, ઘનમાં, એટલે કે પાણી. પાણીને તમે ઠંડુ કરો છો એટલે કે ફ્રીજમાં મૂકો છો તો એ તમે બરફ સ્વરૂપે, એટલે કે ઘન સ્વરૂપે પ્રાપ્ત થાય છે. એટલે કે પ્રવાહીને ઠંડુ કરતા આપણને એક ઘન અવસ્થામાં પ્રાપ્ત થાય છે, એવી પ્રક્રિયાને શું કહેતા હતા આપણે, ઘનીકરણ. એવી પ્રક્રિયાને શું કહેવાય છે, ઘનીકરણ કહેવામાં આવે છે. તેમજ ઘન અવસ્થામાંથી કેટલાક પદાર્થો એવા છે જે પ્રવાહીમાં રૂપાંતર થયા વિના સીધા જ વાયુમાં રૂપાંતર થાય છે, એને આપણે ઉદ્વપાતન કહીએ છીએ. એટલે કે ઘનમાંથી સીધું જ વાયુમાં રૂપાંતર થાય એને આપણે શું કહીએ છીએ, ઉદ્વપાતન. ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થતું નથી, પરંતુ સીધું જ વાયુમાં રૂપાંતર થાય છે એને આપણે ઉદ્વપાતન કહીએ છીએ. આપણે ધોરણ 9 માં ઉદ્વપાતનનો પ્રયોગ પણ શીખી ગયા હતા કે કેટલાક પદાર્થો એવા પણ છે, જેમ કે એમોનિયમ ક્લોરાઇડ, કપૂર,
એ બધા કેવા છે કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થતા નથી, સીધા જ વાયુમાં રૂપાંતર થાય છે। એવી પ્રક્રિયાને આપણે ઉદ્વપાતન પ્રક્રિયા કહીએ છીએ। તેવી જ રીતે વાયુને તમે ઠંડુ કરો તો એ સીધું જ પ્રવાહીમાં રૂપાંતર થયા વિના ઘનમાં રૂપાંતર પામે છે। એવી પ્રક્રિયાને પણ ઉદ્વપાતન કહે છે। તેને ઠંડુ કરીએ તો કેટલાક એવા પદાર્થો જે છે એને ઠંડુ કરતા વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર થતા નથી પરંતુ ઘનમાં રૂપાંતર થાય છે। એવી પ્રક્રિયાને ઉદ્વપાતન પ્રક્રિયા કહીએ છીએ। તો આ હતું દ્રવ્યની અવસ્થાઓનું આંતરિક રૂપાંતર। ફરીથી આપણે એકવાર રિવિઝન કરી લઈએ કે ઘનમાં ઘનને તમે ગરમ કરો છો એટલે કે બરફને ગરમ કરો છો તો એ પ્રવાહીમાં રૂપાંતર થાય છે। એવી પ્રક્રિયાને આપણે ગલન પ્રક્રિયા કહેતા હતા। ત્યારબાદ પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર કરવું હોય તો એને આપણે શું કરીએ છીએ ઘન। એવી પ્રક્રિયા કેવી છે? બાષ્પીભવન પ્રક્રિયા। ત્યારબાદ વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય, વાયુને તમે ઠંડો કરો તો એ પ્રવાહી બની જાય છે, બરાબર। એવી પ્રક્રિયા કેવી કહેવાય છે? સંઘનન અથવા પ્રવાહીકરણ। ત્યારબાદ પ્રવાહીને ઠંડુ કરો તો એ ઘનમાં રૂપાંતર થાય છે, એને શું કહેવાય છે? ઘનીકરણ। અને કેટલાક એવા પણ પદાર્થો છે જે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થતા નથી, સીધા જ વાયુમાં રૂપાંતર થાય છે। એવી પ્રક્રિયાને ઉદ્વપાતન પ્રક્રિયા અને એવા પદાર્થોને ઉદ્વપાતી પદાર્થો કહીએ છીએ। ઉદાહરણ તરીકે કપૂર કે એમોનિયમ ક્લોરાઇડ તમે લઈ શકો છો। તો ઘનમાંથી ઉદ્વપાતન પ્રક્રિયા દ્વારા સીધું જ વાયુમાં રૂપાંતર પામે છે। ત્યારબાદ વાયુને તમે ઠંડુ કરો છો તો એ સીધું જ પ્રવાહીમાં રૂપાંતર થયા વિના ઘનમાં રૂપાંતર પામે છે, બરાબર। તો એવી પ્રક્રિયા પણ ઉદ્વપાતન પ્રક્રિયા છે। તો દ્રવ્યની અવસ્થાઓનું આંતરિક રૂપાંતરણ વિશે દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી જ ગયો હશે। ટોપિક છે કે જથ્થાત્મક સ્તરે દ્રવ્યનું વર્ગીકરણ। જથ્થો એટલે કે ખૂબ જ વધારે માત્રા, કોઈ પણ પદાર્થની ખૂબ જ વધારે પડતી માત્રા, જેને તમે જથ્થો કહો છો। તો એ જથ્થાત્મક સ્તરે આ જે દ્રવ્ય છે, કોઈ પણ પદાર્થ, એને જથ્થામાં લઈને એનું વર્ગીકરણ કરવાનું છે। તો જથ્થાત્મક સ્તરે દ્રવ્યનું વર્ગીકરણ બે રીતે થાય છે, એટલે કે જથ્થાત્મક સ્તરે દ્રવ્યનું વર્ગીકરણ બે પ્રકારે થાય છે। એનો એક પ્રકાર છે શુદ્ધ પદાર્થો અને બીજો પ્રકાર છે મિશ્રણ। જથ્થાત્મક સ્તરે દ્રવ્યનું બે પ્રકારે વર્ગીકરણ કરી શકાય છે, એક છે શુદ્ધ પદાર્થો અને બીજું છે મિશ્રણ। શુદ્ધ પદાર્થોને પણ બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે, જેમાંથી એક છે તત્વ અને બીજું છે સંયોજન। ત્યારબાદ મિશ્રણ, મિશ્રણોને પણ બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, એક છે સમાંગુ મિશ્રણ અને બીજું છે વિષમાંગ મિશ્રણ। તો આપણે હવે તત્વ શું છે, સંયોજન શું છે, સમાન મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે। એ પહેલા એકવાર ફરીથી રિવિઝન કરી લઈએ કે જથ્થાત્મક સ્તરે દ્રવ્યનું વર્ગીકરણ બે ભાગમાં થાય છે, એક છે શુદ્ધ પદાર્થો અને બીજું છે મિશ્રણો। શુદ્ધ પદાર્થોનું વર્ગીકરણ બે રીતે કરવામાં આવે છે વિદ્યાર્થીઓ, એમાં કઈ છે, એક છે તત્વ અને બીજું છે સંયોજનો। ત્યારબાદ મિશ્રણો, તો મિશ્રણોનું પણ બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, એક છે સમાન મિશ્રણ અને બીજું છે વિષમાંગ મિશ્રણ। તો આ શુદ્ધ પદાર્થો શું છે, આ મિશ્રણ શું છે, અને તત્વ અને સંયોજનો શું છે, અને સમાન મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ શું છે, એના વિશે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે। પહેલું છે શુદ્ધ પદાર્થો। તો આ શુદ્ધ પદાર્થો એટલે શું? શુદ્ધ પદાર્થોના ગુણધર્મો કયા કયા છે? તો શુદ્ધ પદાર્થોના સંગઠન નિશ્ચિત હોય છે। શુદ્ધ પદાર્થોના
સંગઠન એટલે સંગઠન એટલે કે જોડાવાની જે જોડાય છે ઘટકો એકબીજા સાથે જોડાય છે એ કેવું હોય છે નિશ્ચિત હોય છે ચોક્કસ હોય છે ઉદાહરણ તરીકે ગ્લુકોઝ ગ્લુકોઝ નું બંધારણ કેવું છે બધાને ખબર જ છે C6H12O6 એને ગ્લુકોઝ કહીએ છીએ જેમાં કાર્બન 6 હાઇડ્રોજન 12 અને ઓક્સિજન 6 જ એનું પ્રમાણ કેવું છે નિશ્ચિત છે એટલે કે જેમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન પ્રમાણ નિશ્ચિત હોય છે જેમાં કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ નિશ્ચિત હોય છે બરાબર ને વિદ્યાર્થી મિત્રો હવે શુદ્ધ પદાર્થોને ગાળન પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી એટલે કે સાદી ભૌતિક પ્રક્રિયા દ્વારા શુદ્ધ પદાર્થોને અલગ કરી શકાતા નથી શુદ્ધ પદાર્થોને સાદી ભૌતિક પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી સાદી ભૌતિક પ્રક્રિયા એટલે કેવી પ્રક્રિયા સાદી ભૌતિક પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જેમાં ગાળન પ્રક્રિયા બાષ્પીભવન પ્રક્રિયા એવી બધી જે પ્રક્રિયાઓ છે એને સાદી ભૌતિક પ્રક્રિયા કહેવામાં આવે છે તો જે શુદ્ધ પદાર્થો હોય છે બરાબર એને તમે ગાળણ વીણવાની તમે કોઈ પણ પદાર્થ છે મગ હોય છે કે કોઈ પણ કઠોળ હોય છે એમાંથી જે કાંકરા હોય છે એને વીણી વીણીને અલગ કરો છો એવી રીતે વીણવાની કે ગાળવાની જેવી સાદી પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ પદાર્થોને તમે અલગ કરી શકતા નથી અશુદ્ધ પદાર્થો હોય એને સાદી ભૌતિક પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાય છે ત્યારબાદ શુદ્ધ પદાર્થોને બે ભાગમાં વર્ગીકૃત કરાય છે એક છે તત્વ અને બીજું છે સંયોજન બરાબર વિદ્યાર્થી મિત્રો શુદ્ધ પદાર્થો વિશે તમને લખવાનું કહે તો તમે આવા કેટલાક મુદ્દાઓ લખી શકો છો કે શુદ્ધ પદાર્થનું શું છે સંગઠન એટલે જોડાવાની વૃત્તિ હોય છે કેવી હોય છે એનું પ્રમાણ નિશ્ચિત હોય છે ઉદાહરણ તરીકે ગ્લુકોઝ જેમાં કાર્બન 6 હાઇડ્રોજન 12 અને ઓક્સિજન 6 છે એટલે કે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ કેવું હોય છે નિશ્ચિત હોય છે ઉદાહરણ તરીકે તમે પાણી લઈ લો તો પાણીમાં શું હોય છે હાઇડ્રોજનના બે અણુ અને ઓક્સિજનમાં એક અણુ એટલે કે એનું જે પ્રમાણ હોય છે કેવું હોય છે નિશ્ચિત હોય છે ત્યારબાદ શુદ્ધ પદાર્થોને સાદી ભૌતિક પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી એટલે સાદી ભૌતિક પ્રક્રિયા એટલે કે ગાળણ વીણવું એવી બધી પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ પદાર્થોને અલગ કરી શકાતા નથી શુદ્ધ પદાર્થોને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે એક છે તત્વ અને બીજું છે સંયોજન તો હવે આપણે તત્વ અને સંયોજન વિશે અભ્યાસ કરીશું છે તત્વ તો તત્વ એટલે શું તત્વ એ એક જ પ્રકારના કણોનો બનેલો હોય છે તત્વ કેવું હોય છે એક જ પ્રકારના કણોનો બનેલો હોય છે તમે ધોરણ 10 માં તત્વ સંયોજન મિશ્રણ વિશે અભ્યાસ કરી જ ગયા છો એટલે તમને તત્વ અને સંયોજન વિશે થોડો ઘણો ખ્યાલ તો હશે જ કે તત્વ શું છે તો એક જ પ્રકારના કણોનો બનેલો હોય છે અને આ કણો કયા છે આ કણો કણો કે પરમાણુ હોય છે આ કણો કયા કયા હોય છે અણુ અથવા પરમાણુ હોય છે બરાબર ને વિદ્યાર્થી મિત્રો તો તત્વ શું છે એક જ પ્રકારના કણોનો બનેલો હોય છે અને આ કણો કયા છે અણુ કે પરમાણુ હોય છે ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ છીએ સોડિયમ
कॉपर, हाइड्रोजन, ऑक्सीजन, नाइट्रोजन, હવે અહીંયા જે સોડિયમ અને કોપર છે એ પોતે જ એક જ પરમાણુ એક જ ઘટક કણ ધરાવે છે જે પોતે છે એટલે કે સોડિયમ અને કોપર એને તમે કેવી રીતે લખી શકો છો Na અને Cl એ પોતે શું છે પોતે જ એક પરમાણુ તરીકે રહેલો હોય છે બરાબર જ્યારે હાઇડ્રોજન ઓક્સિજન નાઇટ્રોજન તેમજ સલ્ફર એ બધા કેવા છે કે હાઇડ્રોજનના બે અણુ છે ઓક્સિજનના બે છે સલ્ફરના આઠ અણુ છે બરાબર તો બે પરમાણુ જોડાઈને એક જ અણુ બનાવે છે એ પણ શું છે તત્વ પરંતુ એ બે જે પરમાણુ હોય છે એ શું હોય છે એક જ તત્વના હોય છે મતલબ કે બે પરમાણુ બે હાઇડ્રોજન છે બરાબર તો એમાં ઓક્સિજન મિક્સ થતો નથી તો એને શું કહેવાય છે એ પોતે જ એક તત્વ છે પરંતુ એની અંદર બે પરમાણુ હાઇડ્રોજન એ જોડાઈને એક અણુ બનાવે છે જ્યારે સોડિયમમાં શું હતું તો સોડિયમમાં પોતે જ એક પરમાણુ હતો અને હાઇડ્રોજનમાં બે હાઇડ્રોજનના જ પરમાણુ ઓક્સિજનનો પરમાણુ નહીં એટલે કે બે જ હાઇડ્રોજનના પરમાણુ જોડાઈને એક અણુ બનાવે છે બરાબર પણ એ પોતે જ તત્વ છે બરાબર અને ઓક્સિજનમાં પણ એવું અને સલ્ફરના આઠ અણુઓ એક સાથે જોડાઈને અણુ બનાવે છે પરંતુ એ પોતે જ તત્વ છે જેમાં બીજા કોઈ અણુઓ કે પરમાણુઓ જોડાતા નથી એને શું કહેવામાં આવે છે તત્વ તો તત્વ વિશે બધાને ખ્યાલ આવી છે કે એક જ પ્રકારના કણો એટલે કે પોતે એક જ પ્રકારના કણોના બનેલા હોય છે ઉદાહરણ તરીકે આ કણો શું છે અણુ કે પરમાણુ તો આ પોતે જ એક પરમાણુ છે બે પરમાણુ સંયોજીને અણુ બનાવે છે ઉદાહરણ તરીકે સોડિયમ કોપર હાઇડ્રોજન ઓક્સિજન અને નાઇટ્રોજન તો તત્વ વિશે તો બધાને ખ્યાલ આવી જ ગયો હવે આપણે સમજીએ સંયોજન એટલે શું સંયોજન એટલે કે જુદા જુદા પ્રકારના તત્વોના પરમાણુ એકબીજા સાથે ભેગા થઈને સંયોજનનો એક અણુ બનાવે છે તો એને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે જુદા જુદા પ્રકારના તત્વોના પરમાણુ એકબીજા સાથે જોડાઈને સંયોજન સંયોજનનો એક અણુ બનાવે છે તેને સંયોજન કહે છે એટલે કે જુદા જુદા પ્રકારના તત્વો એ બંને એના પરમાણુ એકબીજા સાથે જોડાઈને જુદા જુદા તત્વોના પરમાણુઓ ભેગા થાય છે અને સંયોજનનો એક નવો અણુ બનાવે છે જેને આપણે શું કહીએ છીએ સંયોજન ઉદાહરણ તરીકે પાણી એટલે કે H2O તેમજ કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 ઉદાહરણ દ્વારા તમે આને સરળતાથી સમજી શકો છો કે પાણી પાણીમાં શું હોય છે હાઇડ્રોજનના બે અણુ અને ઓક્સિજનનો એક અણુ એટલે કે જુદું જુદું તત્વ છે હાઇડ્રોજન પણ અલગ તત્વ છે અને ઓક્સિજન પણ અલગ તત્વ છે આ બે તત્વના આ જે પરમાણુઓ છે એકબીજા સાથે જોડાઈને એક નવું સંયોજન એક નવું જ સંયોજન બનાવે છે એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજનને પાણી બનાવે છે એને આપણે શું કહીએ છીએ સંયોજન કહીએ છીએ બરાબર ને વિદ્યાર્થી મિત્રો એટલે કે હાઇડ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનનો એક પરમાણુ જોડાઈને આપણને એક નવું સંયોજન પાણી મળે છે બરાબર ને વિદ્યાર્થી મિત્રો તો આને શું કહેવાય છે જે નવો અણુ મળ્યો આ બે પરમાણુઓ ભેગા થયા જુદા જુદા તત્વોના બે પરમાણુ ભેગા થઈને આપણને એક નવું સંયોજન પ્રાપ્ત થાય છે
તેવી જ રીતે છે કાર્બન ડાયોક્સાઇડ જેમાં કાર્બનનું એક પરમાણુ અને ઓક્સિજનના બે પરમાણુ ભેગા મળીને એક નવું સંયોજન કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે તો એને શું કહીએ છીએ આપણે સંયોજન કહીએ છીએ સંયોજન વિશે બધાને ખ્યાલ આવી ગયો તો હવે આપણે જોઈએ એની કેટલીક લાક્ષણિકતાઓ તો સંયોજન હોય છે એ પોતે નિશ્ચિત પ્રમાણમાં જોડાયેલા હોય છે એટલે કે સંયોજનમાં રહેલા જે ઘટક કોણ એટલે કે અણુ પરમાણુ નિશ્ચિત પ્રમાણમાં જોડાયેલા હોય છે હવે આ નિશ્ચિત પ્રમાણ એટલે કે જ્યારે પાણી બને છે હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાય છે અને જે પાણી મળે છે એનું પ્રમાણ પણ કેવું હોય છે જોડાવાનું પ્રમાણ નિશ્ચિત હોય છે એટલે કે એમાં હાઇડ્રોજનના બે જ પરમાણુ અને ઓક્સિજનનો એક જ પરમાણુ જોડાય તો જ પાણી બને બરાબર એને તમે H2O જ લખી શકો H3O લખી શકતા નથી એને તમે H3O લખી શકતા નથી પાણીને તમે H2O જ લખી શકો છો એટલે કે એમાં જે પરમાણુ રહેલા છે એનું પ્રમાણ કેવું હોય છે નિશ્ચિત હોય છે બરાબર ને ત્યારબાદ કે સંયોજનના જે ઘટકો એટલે કે જે પરમાણુ હોય છે એના ગુણધર્મો અલગ અલગ હોય છે એટલે કે સંયોજનમાં રહેલા પરમાણુ ના ગુણધર્મો સમાન હોતા નથી તેમજ મળતું નવું સંયોજન તેના પણ ગુણધર્મ સમાન હોતા નથી જે સંયોજનમાં પરમાણુ રહેલા હોય છે એના ગુણધર્મ એ પણ સમાન નથી અને જે આપણને નવું સંયોજન પ્રાપ્ત થાય છે એના ગુણધર્મ પણ સમાન નથી કેવી રીતે તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે સંયોજનમાં જે પરમાણુ રહેલા છે ઉદાહરણ તરીકે પાણી પાણી છે એમાં હાઇડ્રોજનના બે અણુ અને ઓક્સિજનનો એક અણુ બરાબર ભેગા મળે છે ત્યારે આપણને શું મળે છે પાણી તો હાઇડ્રોજન કેવો છે દહનશીલ ઓક્સિજન કેવો છે દહન પોષક અને એમાંથી મળતું જે સંયોજન એટલે કે પાણી એ કેવું છે દહન શામક એટલે કે હાઇડ્રોજન વાયુ એને તમે કોઈ પણ અગરબત્તી જોડે કે ઝબકતી કોઈ પણ વસ્તુ જોડે એટલે કે જે સળગે છે એવી કોઈ વસ્તુ જોડે તમે લઈ જાઓ છો તો એ શું થાય છે હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગી ઉઠે છે તો એ પોતે કેવો ગુણધર્મ ધરાવે છે દહનશીલતાનો ઓક્સિજન વાયુ દહન પોષકતાનો ગુણધર્મ ધરાવે છે છતાં પણ આ બે તત્વો જ્યારે સંયોજાય છે અને આપણને જે નવું સંયોજન પ્રાપ્ત થાય છે એના ગુણધર્મો અલગ છે તો પાણી આપણને જે પ્રાપ્ત થાય છે એ શું કરે છે આગને હોલવવાનું કાર્ય કરે છે હાઇડ્રોજન વાયુ આગ ઉત્પન્ન કરે છે એના કરતાં તદ્દન વિપરીત કે પાણી એ શું છે દહનશામક એ આગને હોલવવાનું કામ કરે છે એટલે કે જે તત્વ છે હાઇડ્રોજનના બે પરમાણુ જોડાય અને જે હાઇડ્રોજનનું જે તત્વ છે એ કેવો ગુણધર્મ ધરાવે છે દહનશીલતાનું તેનાથી તદ્દન વિપરીત દહન શામકનો ગુણધર્મ ધરાવે છે પાણી એટલે કે એના ગુણધર્મો કેવા થાય છે અલગ અલગ એવું ના હોય કે આ બે સંયોજાય તો એનું જ ગુણધર્મ ધરાવે એ પોતે અલગ ગુણધર્મ પણ ધરાવી શકે છે એટલે કે સંયોજનના જે પણ તત્વો સંયોજાય છે
બરાબર જેટલા પણ પરમાણુના તત્વો છે એ સંયોજાય છે ત્યારે એમાંથી આપણને જે નવું સંયોજન પ્રાપ્ત થાય છે એનો ધર્મ અલગ હોય છે બરાબર ને વિદ્યાર્થી મિત્રો તો આ હતી સંયોજનની વાત હવે આપણે શીખીએ મિશ્રણ કે મિશ્રણ શું છે અને એના પ્રકારો કયા કયા છે મિશ્રણ એટલે શું તો મિશ્રણ એટલે કે બે કે તેથી વધુ પદાર્થો કોઈ પણ માત્રામાં ભેગા મળીને એક નવા પદાર્થની રચના કરે છે જેને મિશ્રણ કહે છે અને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે બે કે તેથી વધુ પદાર્થો એક બીજા સાથે રચના કરે છે જેને આપણે મિશ્રણ કહીએ છીએ એટલે કે બે કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે ભેગા થઈને એક નવો પદાર્થની રચના કરે છે એને શું કહેવામાં આવે છે મિશ્રણ એટલે કે ખાંડ અને પાણી તો એકબીજામાં કેવા થઈ જાય છે બે પદાર્થો અલગ અલગ છે એકબીજામાં ભેગા થઈ જાય છે બરાબર તો એને શું કહેવામાં આવે છે મિશ્રણ મિશ્રણને સાદી ભૌતિક પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાય છે કે મિશ્રણને સાદી ભૌતિક પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાય છે તો આ સાદી ભૌતિક પ્રક્રિયા એટલે કેવી પ્રક્રિયા આપણે શીખી ગયા કે સાદી ભૌતિક પ્રક્રિયા એટલે કે રીણવું પછી એમાંથી ગાળવું બાષ્પીભવન એ બધી કેવી પ્રક્રિયાઓ છે સાદી પ્રક્રિયા તો મિશ્રણને આવી સાદી ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા અલગ કરી શકાય છે તમે મિશ્રણના કોઈ પણ ઉદાહરણ લઈ લો જેમ કે ખાંડનું મિશ્રણ ખાંડ અને પાણીનું મિશ્રણ હવાનું મિશ્રણ તમે જે ચા પીઓ છો એ ચાનું મિશ્રણ એટલે કે જે ચા બને છે એમાં શું હોય છે દૂધ ખાંડ બરાબર ચાની પત્તી એ બધું મિક્સ થાય છે એ બધું શું છે મિશ્રણ હવા એ ઘણા બધા વાયુઓનું મિશ્રણ છે તેમજ ખાંડ અને પાણીનું મિશ્રણ તો આ મિશ્રણ ફરીથી એકવાર જોઈ લઈએ કે મિશ્રણ એટલે શું કે બે કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે કોઈ પણ માત્રામાં ભેગા મળીને નવા પદાર્થની રચના કરે છે જેને મિશ્રણ કહે છે મિશ્રણને સાદી ભૌતિક પ્રક્રિયા એટલે કે ગાળવું ભીણવું જેવી પ્રક્રિયાઓ દ્વારા અલગ કરી શકાય છે ઉદાહરણ તરીકે હવા ચા ખાંડ અને પાણીનું મિશ્રણ આ તો હતી મિશ્રણની વાત હવે આપણે ભણીએ મિશ્રણના પ્રકારો સમાન મિશ્રણ અને વિષમાન મિશ્રણ સમાન મિશ્રણ એટલે કે એવું મિશ્રણ જેમાં રહેલા ઘટકો એકબીજા સાથે સમાન રીતે મિક્સ થઈ ગયેલા હોય છે એટલે કે સમાન મિશ્રણ એટલે મિશ્રણમાં રહેલા ઘટકો એકબીજા સાથે સમાન રીતે મિશ્ર થયેલા હોય છે મિશ્રણમાં જેટલા પણ ઘટક કણો રહેલા હોય છે એક સમાન રીતે મિક્સ થયેલા હોય છે ઉદાહરણ તરીકે ખાંડનું પાણી તો જે પાણી હોય છે એમાં તમે ખાંડ ઉમેરો છો તો એ સમાન રીતે એના કણો એની અંદર મિક્સ થઈ ગયેલા હોય છે તમે એને ચમચીથી લઈને ઉપરથી ટેસ્ટ કરો અને નીચેથી ટેસ્ટ કરો તો એનું ટેસ્ટ તમને સમાન જોવા મળશે તો એના ઉપરથી તમે કહી શકો કે એના ઘટકો એની અંદર વધારે સારી રીતે મિક્સ થઈ ગયેલા હોય છે એવું મિશ્રણ કેવું કહેવાય છે સમાન મિશ્રણ કહેવાય છે ઉદાહરણ તરીકે ખાંડનું મિશ્રણ એ કેવું મિશ્રણ છે સમાન મિશ્રણ છે સમાન મિશ્રણમાં સંગઠન એટલે સમાન મિશ્રણમાં સંગઠન એટલે જોડાવાની વૃત્તિ કેવી હોય છે એક
समान होय छे, समान मिश्रणमां एक समान संघटन જોવા મળે છે, એટલે કે સમાન મિશ્રણ એટલે મિશ્રણમાં રહેલા ઘટકો એકબીજા સાથે સમાન રીતે મિક્સ થઈ ગયેલા હોય છે। ખાંડનો મિશ્રણ, ખાંડ અને પાણી બે મિક્સ કરો છો તો તમને એક સમાન ટેસ્ટ જોવા મળે છે, જેના પરથી તમે કહી શકો છો કે એની અંદર જેટલા પણ કણો રહેલા છે એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ ગયેલા છે। આ હતી સમાનની વાત। હવે જોઈએ આપણે વિષમાન મિશ્રણ। विषमान मिश्रण એટલે એવો મિશ્રણ કે જેમાં ઘટકો એકબીજા સાથે સારી રીતે મિશ્ર થયેલા હોતા નથી। તો વિષમાન મિશ્રણ એટલે કે મિશ્રણમાં રહેલા ઘટકો એકબીજા સાથે સમાન રીતે मिश्र थयेला होता नथी। ठीक है, मिश्रण में जितला पण घटक कणो होय छे एक बीजा साथे समान रीते मिश्र थयेला नथी, समान रीते मिक्स नथी, एटले के एनुं संघटन एक समान होतुं नथी। જે મિશ્રણ હોય છે એની જોડાવાની જે વૃત્તિ હોય છે એ એક સમાન હોતી નથી। ઉદાહરણ તરીકે તેલ અને પાણીનું મિશ્રણ કે પાણી અને તેલ તમે બે ભેગા કરો છો તો એકબીજામાં મિક્સ થઈ જાય છે, એકબીજામાં મિક્સ થતા નથી। એના લેયરો કેવા જોવા મળે છે, અલગ અલગ જોવા મળે છે, એટલે કે એની અંદર જેટલા પણ ઘટકો રહેલા છે સમાન રીતે મિક્સ થતા નથી। બીજું એક ઉદાહરણ લઈ લઈએ કે ખાંડ અને મીઠાનું મિશ્રણ, તો ખાંડ અને મીઠા, ખાંડ અને મીઠું બે અલગ અલગ ભેગું કરો તો એકબીજામાં મિક્સ થતું નથી। એવા મિશ્રણને શું કહેવામાં આવે છે, વિષમાન મિશ્રણ, જે સમાન મિશ્રણ કરતા તદ્દન ઉલટું છે કે એમાં જે રહેલા ઘટકો છે એકબીજા સાથે સમાન રીતે મિક્સ થયેલા હોતા નથી, એટલે કારણે એનું સંગઠન એટલે કે જોડાવાની વૃત્તિ એક સમાન હોતી નથી। અને એનું ઉદાહરણ છે તેલ અને પાણીનું મિશ્રણ કે તેલ અને પાણીના લેયર અલગ અલગ જોવા મળે છે, એકબીજામાં સમાન રીતે મિક્સ થતા નથી। એને તમે ચમચી વડે ઉપરથી ટેસ્ટ કરો અને નીચેથી ટેસ્ટ કરો તો એનો એક સમાન ટેસ્ટ જોવા મળતો નથી। ત્યારબાદ ખાંડ અને મીઠાનું મિશ્રણ, એ પણ વિષમાન મિશ્રણનું જ ઉદાહરણ છે। તો આજે આપણે ભણ્યા કે જથ્થાત્મક સ્તરે દ્રવ્યનું વર્ગીકરણ કેવી રીતે થાય છે અને એની અંદરના બધા જ ટોપિકો આપણે અહીંયા ક્લિયર કરી દીધા। ફરી એકવાર જોઈ લઈએ કે આજે આપણે શું ભણી ગયા, તો આપણે જથ્થાત્મક સ્તરે દ્રવ્યનું વર્ગીકરણ કર્યું બે રીતે, એક છે શુદ્ધ પદાર્થો અને બીજું છે મિશ્રણો। શુદ્ધ પદાર્થોનું પણ બે રીતે વર્ગીકરણ થાય છે, તત્વ અને સંયોજનો, અને મિશ્રણનું પણ બે પ્રકારે વર્ગીકરણ થાય છે, સમાન મિશ્રણ અને વિષમાન મિશ્રણ। તો આ બધા જ પોઈન્ટ આપણે આ વિડિયો લેક્ચરમાં શીખી ગયા। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જેટલું પણ શીખ્યા એ બધું જ તમારે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેવાનું છે અને બધું જ સારી રીતે તૈયાર કરી લેવાનું છે। આપણો આ વિડિયો લેક્ચર અહીંયા પૂરું થાય છે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।